गोकुल ग्लोबल यूनिवर्सिटी, सिद्धपुर, जिला पाटन, गुजरात, महान भारतवर्ष, एपीजे अब्दुल कलाम, डॉक्टर सर्वपल्ली राधाकृष्णन अने एवा भारतना महान मनीषियों ऋषियों ने धरती थी हूँ वाइस चांसलर डॉक्टर वेद व्यास जयप्रकाश नारायण जी द्विवेदी आज आप बधाने सुखी स्वस्थ संपन्न तंदुरुस्त शतायु यशस्वी जीवन माटे प्रभुना चरणों में प्रार्थना करूं छूं अने डॉक्टर एपीजे अब्दुल कलाम जी ना जन्म दिवस એટલે અક્ટોબર 15 ના ઉપલક્ષ્યમાં આપને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર પાટણ તરફથી એક મેસેજ આપવા માંગુ છું, સંદેશ એમના જીવન અને એમના કાર્ય એમના યોગદાન અવિસ્મરણીય છે એ તત્વચિંતક ઉમદા ધ્યેય મંજિલ દિશા અને માર્ગ એમના અંદર જે દૃઢ સંકલ્પ હતું જે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવાની દૃઢ શ્રદ્ધા ઝંખના અને સતત સાધના પોતાની જાતમાં જે આત્મવિશ્વાસ અને ધ્યેય પ્રાપ્ત કરવા પાછળ જે સતત કઠોર મહેનત એમને જે ઈચ્છા પ્રજ્વલિત ઈચ્છા રાખવી એ સિદ્ધિ નહીં સર્વસિદ્ધિ કહેવાય. એ સર્વસિદ્ધિને પ્રાપ્ત કરવા માટે અવરોધ તરફ નહીં પરંતુ ધ્યેય તરફ ધ્યાન રાખવું અને હિંમત ન હારવું અને કોઈ પણ બીજાની ઈચ્છાઓથી પ્રભાવિત ન થવું અને ક્યાંય અટકવું નહીં એ પરમ સિદ્ધિ સર્વોત્તમ સિદ્ધિના લક્ષણ છે, એની લાક્ષણિકતાઓ છે. ધ્યેય પ્રાપ્ત પછી, સફળ થયા પછી શક્તિનો ઉમદા દિશામાં સદુપયોગ કરવો, અહંકાર ન આવે એની કાળજી રાખવી એ એમના જીવનના લાક્ષણિકતાઓ છે. વિચાર શક્તિની ઊંચાઈ અને ગહેરાઈ સુધી પહોંચવા માટે વિચાર વાણી વર્તનથી પ્રભાવિત અને મોહિત થઈને વિદેશના લોકો પણ આ પૃથ્વીના દરેક દેશો દરેક પ્રકારના વ્યક્તિઓ એમને પોતાના રોલ મોડલ તરીકે સ્વીકાર્યા હતા. વિનમ્રતા, ડિસિપ્લિન, અનુશાસન અને પંક્ચ્યુઆલિટી, કોઈ પણ કાર્યમાં વિલંબ ન કરવો એમના પોતાના જીવનના મંત્રો હતા. પ્રાકૃતિક સંપદા આપણા માટે છે અને એને બગાડ ન કરવો એ એપીજે અબ્દુલ કલામ સાહેબ જે વિશ્વના મહાનતમ શોધકોમાં રિસર્ચર્સમાં જેમનું નામ આવે છે એમનો વિચાર છે. એમનું કહેવાનું કે કોઈનું ચાહે એ પ્રાકૃતિક સંપદા હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ હોદ્દા ઉપર હોય, પૈસાથી અથવા ડિગ્રીથી એ નાના હોય કે મોટા હોય, પણ એના કોઈનું અવમૂલ્યન ના કરવું, કોઈનું તિરસ્કાર ના કરવું, બીમાર માનસિકતામાંથી બહાર આવવું. કારણ કે જે વ્યક્તિ પ્રકૃતિને સમજી શકતો નથી એ બીમાર માનસિકતાનો વ્યક્તિ છે એવો અબ્દુલ કલામજી અને ઇવન સર્વપલ્લી રાધાકૃષ્ણનજી જે ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા અને આપણા લાલ બહાદુર શાસ્ત્રીજી જે આપણા પ્રધાનમંત્રી હતા એ મહાન વ્યક્તિઓના વિચારો છે. પુષ્પ છે, જળ છે, પ્રકૃતિ છે, નદીઓ છે, ફસલ ફળ વગેરે વગેરે અને વગેરે પ્રાકૃતિક જે સંપદાઓ છે એ આપણા હાથ પગ અને આંખ છે, એની સુરક્ષા કરવી, એને નુકસાન ન પહોંચે
એવું વર્તન કરવાનું આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય છે. વ્યક્તિત્વનો વિકાસ વધારે મહત્વપૂર્ણ છે. વ્યક્તિ આજે છે કાલે નહીં હોય, પણ વ્યક્તિત્વ તો જિંદા જ રહેવું જોઈએ. એટલે આપણે શિક્ષક તરીકે સમાજના કોઈ પણ વર્ગ માટે આ એક આદર્શ મહાપુરુષના જે સંદેશાઓ છે એને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અક્ષરશઃ પાલન કરે છે, અને એના આખા જે ગોકુલિયન પરિવાર છે, પ્યુન ટુ પ્રોફેસર ટુ પ્રિન્સિપલ ટુ પ્રેસિડેન્ટ ટુ પ્રોવોસ્ટ, બધા માટે લાગુ પડે છે. એટલે આજે હું ડૉક્ટર વેદ વ્યાસ દ્વિવેદી આ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે, મુખ્યતઃ એક શિક્ષક તરીકે આપ બધાને આ સંદેશ આપું છું કે કૃપયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામજી વગેરે જે આપણા મહાનતમ ઋષિઓ થઈ ગયા એના આદર્શ ઉપર ચાલવું એ જ મહાન સફળતા અને સંતુષ્ટિનો માર્ગ છે. ધન્યવાદ. જય હિન્દ.